नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे धोरण 5 अंदर आगळ अभ्यास करीए। मित्रों, विषय गणित चैप्टर नंबर मित्रों 13, जेनुं नाम छे मित्रों गुणाकार अने भागाकारनी रीतो। तो मित्रों, तमारा पाठ्यपुस्तकमां पाना नंबर 176 पर मित्रों तमने आपेल छे कमळाबाईनी वार्ता। सहकारी संस्थाए खेडूतोने मदद करवा माटे गाय आपी। कमळाबाई गुधेने पण एक गाय मळी। ગાયની કિંમત કેટલી? 17,500 હતી। તેણે મિત્રો 5,500 ચૂકવ્યા, તો બાકીના નાણાં સહકારી સંસ્થાએ ચૂકવ્યા। તો સહકારી સંસ્થાએ ગાય પીઠે કેટલો ખર્ચ કર્યો? તો અહીં મિત્રો, સહકારી સંસ્થાએ મિત્રો ખેડૂતને મદદ કરવા માટે ગાય આપી। એમાં મિત્રો કમળાબાઈને પણ મિત્રો એક ગાય મળી। અને ગાયની કિંમત કેટલી મિત્રો? 17,500। અને એમાં 5,500 રૂપિયા કમળાબાઈએ ચૂકવ્યા, તો બાકીના નાણાં સહકારી સંસ્થાએ ચૂકવ્યા। તો સરકારી સંસ્થાએ મિત્રો કેટલા નાણાં ચૂકવ્યા હશે? તો મિત્રો આપણે સરળતાથી શોધી શકીએ, 17,500માંથી જે કમળાબાઈએ નાણાં ચૂકવ્યા છે બાદ કરીશું મિત્રો, તો જે જવાબ મળશે એ મિત્રો નાણાં સહકારી સંસ્થાએ ચૂકવ્યા હશે। તો મિત્રો આપણે લખીએ, ગાયની કિંમત કેટલી છે મિત્રો? ગાયની કિંમત 17,500। એમાં મિત્રો ચૂકવેલ રકમ કેટલી? ચૂકવેલ રકમ બરાબર 5,500 રૂપિયા। તો માટે સહકારી સંસ્થાએ ચૂકવેલ રકમ બરાબર અથવા ચૂકવેલ ખર્ચ કરેલ ખર્ચ મિત્રો, તો રૂપિયા 17,500માંથી મિત્રો આપણે 5,500 શું કરીશું? બાદ કરીશું, તો કેટલા વધે મિત્રો? 0, દશકના સ્થાને 0, સોના સ્થાને 5માંથી 5 બાદ કરીએ તો 0। હવે મિત્રો 7માંથી 5 બાદ કરીએ તો કેટલા વધે? 2 અને 1ના 1, તો 12,000 રૂપિયા મિત્રો સહકારી સંસ્થાએ કરેલ ખર્ચ। આપણે જવાબ લખીએ કે આમ સહકારી સંસ્થાએ એક ગાય પેટે 12,000 રૂપિયા મિત્રો ખર્ચ કર્યો। હવે મિત્રો આપણે આગળ અભ્યાસ કરીએ। જો તેના ગામના 9 લોકોને ગાય મળી હોય તો તે બધી મળીને સહકારી સંસ્થાએ ગાય પેટે કુલ કેટલો ખર્ચ કર્યો? તો હવે મિત્રો આપણે આ પ્રશ્નનો જવાબ શોધીશું। શું કહે છે કે જો તેના ગામના 9 લોકોએ, કેટલા લોકોએ? ગામના 9 લોકોએ કે ગામના 9 લોકોને ગાય મળી હોય તો બધી મળી અને સહકારી સંસ્થાએ ગાય પેટે કુલ કેટલો ખર્ચ કર્યો? તો મિત્રો એક ગાય પેટે કેટલો સહકારી સંસ્થા ખર્ચ કરે છે? તો મિત્રો આપણે શોધ્યું 12,000 રૂપિયા। તો 9 ગાય પેટે મિત્રો સહકારી સંસ્થાએ કરેલ ખર્ચ બરાબર કેટલો? તો 12,000 × 9 કરીએ તો મિત્રો આપણને સરળતાથી જવાબ મળી જાય। તો મિત્રો આપણે પદ દ્વારા ગણીશું કે એક ગાય પેટે સહકારી સંસ્થાએ કરેલ ખર્ચ કેટલા રૂપિયા મિત્રો? 12,000 રૂપિયા। તો માટે 9 ગાય પેટે સહકારી સંસ્થાએ કરેલ ખર્ચ બરાબર કેટલા? તો 9 × મિત્રો આપણે 12,000 કરીએ તો આપણને સરળતાથી જવાબ મળી જાય। આ બંને સંખ્યા અંશમાં લખાશે અને બંને વચ્ચે મિત્રો ગુણાકારનો સંબંધ, તો આપણે મિત્રો ડાયરેક્ટ ગુણાકાર કરી શકીએ। તો પહેલાં 12,000ની પાછળ કેટલી શૂન્ય? 3 શૂન્ય મિત્રો આપણે લખી દઈશું। 12 નવા કેટલા થાય મિત્રો? 108। તો
8000 રૂપિયા મિત્રો નવ ગાયની પાછળ મિત્રો ખર્ચ કર્યો હશે. તો આપણે જવાબ લખીએ કે બધી મળીને સહકારી સંસ્થાએ ગાય પેટે રૂપિયા 1,08,000 ખર્ચ કર્યો. હવે મિત્રો આપણે આગળ અભ્યાસ કરીએ. કમળાબાઈએ ગાય પાછળ રોજના રૂપિયા 185 ખર્ચ કરવો પડતો હોય તો તે દૂધ વેચીને અમુક પૈસા કમાઈ લેતી હતી. હવે મિત્રો જોઈએ કે જો કમળાબાઈ રોજના 185 ખર્ચ કરે તો તેને એક મહિનામાં કેટલા રૂપિયા ખર્ચ કરવો પડે? મિત્રો એકદમ સરળ, એક દિવસનો ખર્ચ 185 રૂપિયા, તો એક મહિનો બરાબર 30 દિવસ, તો 30 દિવસનો ખર્ચ મિત્રો કેટલો? આપણે પદ દ્વારા મિત્રો આપણે ગણીશું. તો મિત્રો આપણે પદ દ્વારા ગણીએ, જો કમળાબાઈ રોજના 185 રૂપિયા ખર્ચ કરે તો એક મહિનામાં કેટલા રૂપિયા તેમને ખર્ચવા પડે? તો મિત્રો એક મહિનો બરાબર 30 દિવસ, એક દિવસનો ખર્ચ કેટલો કરે છે કમળાબાઈ? 185 રૂપિયા. તો માટે 30 દિવસનો ખર્ચ કેટલો? 185 × 30, આ બંનેનો મિત્રો આપણે શું કરીશું? ગુણાકાર. તો 30ની પાછળ શું નાખીએ મિત્રો? શૂન્ય લખી દઈએ. 3ને મિત્રો એકમના અંક વડે ગુણીશું, 185ને એટલે કે 5 વડે ગુણીશું. 3 × 5, 3 × 5 = 15 વધી 1. 3ને 8 વડે ગુણીશું, 3 × 8 = 24, 24ને 1 = 25 વધી 2. 3ને મિત્રો 100ના અંક વડે એટલે કે 1 વડે ગુણીશું, 3 × 1 = 3, 3ને 2 = 5, 5,550 રૂપિયા. હવે મિત્રો આપણે આગળ અભ્યાસ કરીએ. જો ગાય રોજનું 8 લિટર દૂધ આપે તો એક મહિનામાં કેટલા લિટર દૂધ આપશે? તો મિત્રો એકદમ સરળ, એક દિવસમાં કેટલું ગાય દૂધ આપે છે મિત્રો? 8 લિટર દૂધ આપે છે. તો એક મહિનાની અંદર, તો એક મહિનો બરાબર મિત્રો કેટલા દિવસ થાય? 30 દિવસ. તો મિત્રો આપણે સરળતાથી શોધી શકીએ 30 × 8 કેટલા થાય મિત્રો? 240 લિટર. આપણે પદ દ્વારા ગણીએ કે એક દિવસમાં ગાયે આપેલ દૂધ કેટલું મિત્રો? 8 લિટર. તો માટે 30 દિવસમાં ગાયે આપેલ દૂધ બરાબર કેટલું? તો 30 × 8, 8 × 3 = 24, અને 30ની પાછળની શૂન્ય મિત્રો લગાય તો 240 રૂપિયા થાય. હવે મિત્રો આપણે જોઈએ, જો દૂધ 39 રૂપિયે પ્રતિ લિટર વેચાય તો કમળાબાઈ એક મહિનાની અંદર કેટલા રૂપિયા કમાશે? તો મિત્રો એકદમ સરળ, એક લિટર દૂધની કિંમત કેટલી? 39 રૂપિયા. તો એક મહિનાની વાત, તો મિત્રો એક મહિનો બરાબર આપણે 30 દિવસ લઈએ, તો 30 દિવસના કેટલા? 39 × 30 કરીએ મિત્રો, તો સરળતાથી આપણને જવાબ મળે. કેટલો મળે મિત્રો? 39 રૂપિયે પ્રતિ લિટર વેચાય તો કમળાબાઈ એક મહિનામાં કેટલા રૂપિયા કમાશે? તો 1 લિટર દૂધની કિંમત મિત્રો કેટલી? 1 લિટર દૂધની કિંમત કેટલા રૂપિયા મિત્રો? 39 રૂપિયા. તો માટે તો મિત્રો 1 લિટર દૂધની કિંમત 39 રૂપિયા આપેલી છે. તો માટે મિત્રો આપણે અગાઉ ગણતરી કરી કે 30 દિવસની અંદર ગાય કેટલું દૂધ આપે છે મિત્રો? 240 લિટર દૂધ. તો માટે 240 લિટર દૂધની કિંમત કેટલી? તો એ મિત્રો 39 × 240 મિત્રો આપણે કરીએ, તો 240 × 39, 39ના મિત્રો આપણે ભાગ પાડીએ તો 23 + 9, 240ને 30 વડે ગુણીશું, 240 × 30, અને મિત્રો 240ને મિત્રો આપણે
9 વડે ગુણીશું. પહેલા મિત્રો 30 ની પાછળ ને શૂન્ય લગાવીએ અને પછી મિત્રો 240 ની પાછળ શૂન્ય આપીએ, શૂન્ય લખી દઈએ. ને હવે મિત્રો 24 × 3 કરીએ, 3 × 4 = 12, વધી 1 × 3 = 2 6 6 + 1 = 7. હવે મિત્રો 240 ની પાછળ શૂન્ય, શૂન્ય લખી દઈશું. 9 × 4 = 36, 36 નો છગડો, વધી 3 9 × 2 = 18, 18 ને 3 કેટલા થાય મિત્રો 21. 0 6 + 2 = 3 7 + 2 મિત્રો 9. કેટલો જવાબ મળ્યો મિત્રો? 9,360 રૂપિયા. હવે મિત્રો આપણે આગળ અભ્યાસ કરીએ. તો અહીં મિત્રો આપણે જોયું કે 1 લિટર દૂધની કિંમત 39 રૂપિયા, ગુણ્યા મિત્રો 30 દિવસની અંદર કેટલા લિટર દૂધ આપે? તો 240 લિટર દૂધ. તો 39 × 240 મિત્રો કરીએ તો આપણને કેટલી કિંમત મળી? 9,360 રૂપિયા. તમે 1 લિટર દૂધના કેટલા પૈસા ચૂકવો છો? તો મિત્રો આપણે અત્યારે 1 લિટર દૂધની મિત્રો 56 રૂપિયા ચૂકવીએ છીએ. હવે મિત્રો આપણે આગળ છે, આથી ગાયને રાખવા માટે કરવો પડતો ખર્ચ ખાલી જગ્યા રૂપિયા. તો શું કહે છે મિત્રો? કે ગાયને રાખવા માટે કરવો પડતો ખર્ચ ખાલી જગ્યા રૂપિયા થાય, દૂધ વેચીને થતી કમાણી ખાલી જગ્યા રૂપિયા થાય. કયું વધારે છે, ગાયને રાખવા માટે કરવો પડતો ખર્ચ કે તેના દ્વારા થતી કમાણી, અને કેટલી વધુ મિત્રો? તો અહીં મિત્રો આપણે સૌ પ્રથમ ગાયના દૂધના વેચાણથી થતી કમાણી અને ગાયને રાખવા માટે કરવા પડતા ખર્ચ કરતા મિત્રો વધુ છે. તો કેવી રીતે? તો મિત્રો તફાવત સૂત્ર બનીને, તો તફાવત બરાબર, તો મિત્રો આપણે જોયું કે કમાણી કેટલી થઈ દૂધ વેચવાથી? 9,360. જ્યારે મિત્રો ગાયને રાખવાનો ખર્ચ કેટલો થયો મિત્રો? તો અગાઉ આપણે અભ્યાસ કર્યો મિત્રો 5,550 રૂપિયા. તો બંને વચ્ચે મિત્રો આપણે તફાવત શોધી દઈએ. 9,360 - 5,550 તો કેટલા આવે? 3,810 રૂપિયા. હવે મિત્રો શું કહે છે? તો આપણે કહી શકીએ કે ગાયના દૂધના વેચાણથી થતી કમાણી ગાયને રાખવા માટે કરવા પડતા ખર્ચ કરતાં કેટલી વધુ છે? 3,810 રૂપિયા. હવે તમે 1 લિટર દૂધના કેટલા રૂપિયા ચૂકવો છો? તો મિત્રો આપણે કેટલા ચૂકવીએ છીએ? 56 રૂપિયા મિત્રો આપણે 1 લિટર દૂધના ચૂકવીએ છીએ.